શાળાની વાનને નડ્યો અકસ્માત, બાળકોનું આબાદ બચાવ. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ઉમરેઠ રોડ ઉપર સેન્ટ ઝેવિયર્સ શાળાએથી પરત ફરતી વખતે શાળાની વાનને નડ્યો હતો અકસ્માત. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થઈ. ડાકોર ઉમરેઠ રોડ પરની આ ઘટના ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને લઈને ગાડી પરત ફરી રહી હતી ત્યારે નડ્યો હતો અકસ્માત. સ્કૂલ વેન ચાલક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘૂસી ગઈ હતી વાન. સ્કૂલ વાનમાં સવાર 15 જેટલા બાળકો હતા. આ વાનમાં 15 બાળકો પૈકી 4 બાળકોને ઈજાઓ થતાં ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. વાન ચાલક ઈજાગ્રસ્ત થયો હતો, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં વાલીઓમાં હાશકારો જોવા મળ્યો હતો. આમ ખેડા જિલ્લાની ઠાસરા ડાકોર રોડ પર શાળાની વાનને નડ્યો હતો અકસ્માત અને વાનમાં 15 બાળકો સવાર હતા, જેમાંથી 4 બાળકો ઈજાગ્રસ્ત થયા, જેઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબ ઉમરેઠમાં આરસી જીટસી વિઝિટ યોજાઈ. ઘનશ્યામ દ્વારા શાળાના બાળકોને સમૂહ ભોજન પણ કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઉમરેઠ રિઝિયોન ચેરમેન ડોક્ટર એફ જી ગુહિલ, જોન ચેરમેન લાયન ઘનશ્યામભાઈ અને ક્લબની મુલાકાત લઈ ક્લબની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું. બંને મહાનુભાવોએ પ્રમુખ અને ટીમને સુંદર માનવતાના કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા. ક્લબની પ્રવૃત્તિને બિરદાવી નગરપાલિકા શાળા સંકુલ બ્રાન્ચ કુમાર શાળા બ્રાન્ચ કન્યા શાળામાં વિદ્યાર્થીઓને સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 1000 બાળકોને ભોજન આપવામાં આવ્યું, તેમજ નડિયાદના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા વ્યસનમુક્ત રથ લાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી. શરૂઆતમાં પ્રમુખ બીજલબેને સ્વાગત પ્રવચન કર્યું. દીપિકાબેન રાષ્ટ્ર ધ્વજ વંદના અને રાકેશભાઈ પટેલ પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ શેઠે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં જીપી શાહ, કિરીટભાઈ ગાભાવાળા, જગદીશભાઈ અગ્રવાલ, શાંતિલાલ રાણા, વિજયભાઈ ભટ્ટ, ઈશ્વરભાઈ કોન્ટ્રાક્ટર, જયંતિભાઈ ભૂપેન્દ્રભાઈ, જીતુભાઈ શાહ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. બાળકોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી. શાળાના આચાર્ય મનીષાબેન અને સ્ટાફ દ્વારા લાયન્સ દેવાંગભાઈને રિજિયન ચેરમેન શ્રીને અભિનંદન પણ આપ્યા હતા. દીપકભાઈ છે, આજે લાયન્સ ક્લબનો જે પ્રોગ્રામ છે એના હેતુને શેના માટે રાખવામાં આવ્યો? આજે અમારે ક્લબની અંદર, લાયન્સ ક્લબની અંદર એવી વ્યવસ્થા હોય છે કે ઝોન ચેરમેન અને રિજિયન ચેરમેન એ સંસ્થાની મુલાકાત લે અને મુલાકાત લઈ અને ક્લબની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે અને પ્રવૃત્તિઓને જોઈ અને તપાસી અને કોઈ કંઈ ભૂલ હોય તો એના અંગે માર્ગદર્શન આપે. એના માટેની આ એક ઝોન ચેરમેન અને રિજિયન ચેરમેનની સત્તાવાર મુલાકાત ઓફિશિયલ વિઝિટ કહેવાય. અને સાથે સાથે આજે રિજિયન ચેરમેનને માન આપવા માટે અને ઝોન ચેરમેનને માન આપવા માટે લાયન્સ ક્લબ ઉમરેઠ તરફથી સંસ્થામાં 1000 વિદ્યાર્થીઓને જમાડવાની પણ વ્યવસ્થા રાખેલી. આ રીતે અમે માનવતાનો સાહેબ, આજે લાયન્સ ક્લબનો જે પ્રોગ્રામ હતો એના એનો હેતુ શું હતો અને શેના માટેની મીટિંગ હતી? અમે બે આજે બે હેતુ હતા. એક હેતુ તો અમારું આરસી અને જેડસી રિજિયન ચેરમેન અને ઝોન ચેરમેનની ઓફિશિયલ મુલાકાત હતો અને એ મુલાકાત લઈ અને ક્લબને માર્ગદર્શન પૂરું પાડવાનો, અને બીજું જે એના જે ઝેડ ચેરમેન ઝોન ચેરમેન ઘનશ્યામભાઈ છે એમણે આજે આટલો સારો 1000 સ્કૂલના બાળકોને જમવાનો જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડવાનું.